હવે દાખલા નંબર 3 મુકેશભાઈને ઘર બનાવવા 1500 સિમેન્ટ થેલીની જરૂર પડે છે. એક ટ્રકમાં ફેરવા 250 થેલીઓ લાવે તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા મારવા પડે? તો હવે આપણે પહેલાં ફેરા સુધી 250 થેલી માટે એક ટ્રક એક ફેરો માટે પ્રશ્ન છે, ટકા કરીશું 1500 થેલી માટે કેટલા ફેરા કરવા પડે? બરોબર, તો આ રીતે થશે 1500 × 1 = 250. તો શું થાય 150 × 150 મૂકી દેવાના ને અહીંયા 25. બરોબર, 25 તો 25/150 તો 25 × 50 25 થઈ ગયું છે, 25 × 100 = 25 × 150. બરોબર, એટલે અહીંયા કેટલા આવશે? 6. અહીંયા આવશે 6. બરાબર, 6 ફેરા થાય, કેટલા થાય? 6. બરોબર, એ રીતે કરવાનું છે. હવે આગળથી બીજું હજુ બાકી છે. એ ડ્રાઈવર એક ફેરામાં 500 રૂપિયા લે છે, તો મુકેશને ડ્રાઈવરને કુલ કેટલા રૂપિયા ભાવવા પડે? તો ટ્રકને કેટલા ફેરા થાય છે? 6. તો આપણે અહીંયા લખીશું એક ફેરાને 500 રૂપિયા. તો 6 ફેરાના કેટલા? તો 6 × 500 = 6×5=30. તો 30 મૂકીશું અને 200 અહીંયા મૂકીશું. બરોબર, તો કેટલા? 3000 રૂપિયા ચૂકવવા પડે. શું હશે? ચૂકવવા પડે. આ રીતે કરવાનું છે. બરોબર, હવે આગળ છે દાખલા નંબર 4. ગંગુ કંદોએ દિવાળીની મીઠાઈ 80 લાડવા બનાવ્યા છે અને એક પેકેટમાં 4 લાડુ પેક કર્યા, તો તેને કેટલા પેકેટની જરૂર પડે? તો અહીંયા લખવાનું. બરોબર, 4 લાડુનું એક પેકેટ, કેટલા પેકેટ? 1 માટે 80 લાડુમાં કેટલા પેકેટ થાય? બરોબર, આ રીતે પ્રશ્ન કરીને 80 × 1/4 અહીંયા 4 લાડુ છે. તો આ 80/4 તો કેટલા આવે? 4×8 એટલે 20 × 80. બરાબર, 20 પેકેટ. કેટલા? 20 પેકેટ. ફરીથી દાખલ કરીએ, હજુ બાકી છે. જો મોટા પેકેટમાં 20 લાડુ પેક કરે તો આવા કેટલા ખોટા જોઈએ? 20 લાડુનું એક પેકેટ, તો 80 લાડુના કેટલા? કેટલું? તો 80×1/20. શું થાય? આ બધા 2×2=8. તો કેટલા? 4 પેકેટ. બરોબર, આ રીતે દાખલો કરવાનો છે. હવે 5મો દાખલો. નિમા વર્ગમાં વાર્તાની 15 ચોપડી લાવી. જો વર્ગમાં વિશેષ બાળકો હોય તો ચોપડીને બાદ કેટલા બાળકો આવી શકે? બરોબર, એ આ રીતે પદ મૂકીને કરવાનું છે. છઠ્ઠો પણ આ રીતે કરવાનો છે. હવે આપણે 8મો જોઈશું. બરોબર, દાખલા નંબર 8, એમાં છે 3 ટોપલીમાં સંખ્યા ભાગે મૂકતા દરેક ટોપલીમાં કેટલા ટામેટા આવે? તો આપણે અહીંયા મત મૂકીશું 3 ટોપલીમાં 72 ટામેટા. કેટલા? 72 ટામેટા. માટે 1 ટોપલીમાં કેટલા ટામેટા? બરોબર, આજે મત મૂકવાનું. પછી 1×72/3 હવે આપણે કે 24 × 72 આપણે ઘડ્યું ના ખબર હોય તારે તે કરવાનું. ફાયદા કાર્ય સાઈડ પર કરવાનું. 72/3 = 7 વધુ ના જાય, 3×2 = 6, તે વધે 3×6 = 12. કેટલા થયા? 24. કેટલા આવ્યા? તો અહીંયા આવશે 24
કામ એ કામ બરોબર આ રીતે. હવે દાખલો 9 એમાં છે, એક લારીમાં 350 ઇટો છે. જો એક ઇટનું વજન 2 કિલોગ્રામ હોય તો બધી ઇટોનું કુલ વજન કેટલું થાય? તો એક ઇટનું વજન 2 કિલોગ્રામ કેટલું છે? 2 કિલોગ્રામ. માટે 350 ઇટનું વજન કેટલું? બરોબર આ રીતે તો 350 × 2 / 1 તો અહીંયા ગુણાકાર કરીશું, 0 × 2 / 10 = 0 × 3 = 7 બરાબર કેટલા? 700 કિલોગ્રામ બરાબર કિલોગ્રામ. આ રીતે કરવાનું છે. હવે દાખલા નંબર 10, લીલાને બજારમાં વેચવા 204 મીણબત્તીઓ બનાવી. જો તેને દરેક પેકેટમાં 6 મીણબત્તી મૂકીએ તો કેટલા પેકેટની જરૂર પડે? હવે પહેલાં પેકેટ શોધીશું. તો 6 મીણબત્તીનું એક પેકેટ, મીણબત્તીનું એક પેકેટ કેટલું? એક પેકેટ માટે કેટલી મીણબત્તી બનાવી? 204 મીણબત્તી બનાવી. તો કેટલા પેકેટની જરૂર પડે એ શોધવાનું છે. તો 204 × 1 = 6 તો 204 / 6 એ ભાગાકાર કરવાનું છે. તો કેટલો આવશે જવાબ? 34 પેકેટ બરોબર. આ સાઈડ પર આ રીતે તમે ચપટી ભાગાકાર કરવાનો છે. 20 થી વધુ જોઈએ નહીં. 6 × 3 = 18 બરોબર. અહીંયા શૂન્યમાંથી 8 માંથી 10 લઈએ, 10 માંથી 8 × 2 = 6 = 24 આ રીતે થશે બરોબર. હવે આગળ જોઈએ આપણે. હવે 10મો બાકી છે, હજુ દાખલું છે, હજુ અહીંયા આગળ બાકી છે. પછી આગળ સમજાવ, જો તેઓ દરેક પેકેટમાં 12 કિંમતી મૂકે તો આવા કેટલા પેકેટની જરૂર પડે? 12 મીણબત્તીના એક પેકેટ, 12 મીણબત્તીનું એક પેકેટ માટે 204 મીણબત્તી કેટલા પેકેટની જરૂર પડે? બરોબર અહીંયા પ્રશ્નાચિહ્ન. તો 204 × 1/12 તો અહીંયા 204/12 બરોબર. તો અહીંયા ફરીથી આ રીતે ભાગાકાર કરવાનું છે. સાઈડ પર 12 × 24 = 36 12 × 1 = 12 તો 20 થી વધુ ના જોઈએ એટલે અહીંયા 10 × 1 એટલે અહીંયા 8 × 2 = 4 / 7 = 24 આ રીતે ભાગાકાર કરવાનું. તો કેટલા પેકેટની જરૂર પડે? 17 કેટલા? 17 પેકેટ આ રીતે. હવે દાખલા નંબર 11 અહીંયા જુઓ. 11 રમત નિમિત્તે 161 બાળકો શાળાના મેદાનમાં છે. જો તેમની સરખી બાર સરખી સંખ્યામાં 7 હરોળમાં ઊભા રાખવામાં આવે તો દરેક હરોળમાં કેટલા બાળકો હશે? બરોબર. તો અહીંયા આપણે આ રીતે પણ મૂકીશું, 7 બાળકો એક હરોળમાં માટે 161 બાળકો કેટલી હરોળમાં ઊભા રહી શકે? તો અહીંયા 161 × 1 / 7 તો 161 / 7 તો ભાગાકાર કરીશું. તો આ રીતે 7 × 16 = 21 બરોબર. 6 × 4 = 2 / 0 × 7 = 21 બરોબર. તો અહીંયા 23 બાળકો બરોબર, 23 લાઈન. તો દરેકની હરોળમાં 23 બાળકો ઊભા થઈ શકે બરોબર. હવે પાછા પાણી છે દાખલા નંબર 12.
આ બધા સાથે રૂટીમાં ગણવાના છે. આવું ગુણાકાર તમારું ભાગાકાર સાહેબ બધા જ તમારે કરવાના છે. હવે છે દાખલા નંબર 12. એની અંદર છે દરેક માળામાં મણકાની સંખ્યા સરખી આવે તેવી જ રીતે 756 મણકામાંથી 7 માળા તૈયાર કરી છે. આવી 15 માળા તૈયાર કરવા કેટલા મણકા જોઈએ? તો 7 પદ મૂકીશું. 7 માળામાં 756 મણકા. શું છે મણકા? તો એક માળામાં કેટલા મણકા જોઈએ? બરોબર, એ પ્રશ્ન છે. તો 756 ગુણ્યા 1/7 તો બનેલો ભાગાકાર પરનો 7 વડે, તો બરાબર 108 જવાબ આવે. કેટલો આવે મણકા? પછી નીચો હજુ બાકી છે દાખલો. હવે આગળ છે તો અહીંયા છે 756 માળા 15 માળા તૈયાર કરવા કેટલા માળકા જોઈએ? તો એક માળામાં 108 એક માળામાં મળતા 108 માટે 15 માળામાં કેટલા મળકાની જરૂર પડે? તો પ્રશ્ન ચિહ્ન 15 × 108 / 1 બરોબર. તો અહીંયા 1620 મણકાની જરૂર પડે. મણકાની જરૂર પડે અહીંયા બધા અહીં ગુણાકાર કરવાનો છે. આ રીતે ગુણાકાર કરજો સાઈડ પર. બરોબર, 2 × 1 = 10 8 × 1 = 8 શું છે? તો શું 1 × 1 = 1 5 × 1 = 40 શું અહીંયા શું છે? એટલે 40 મૂકી દઈશું. 5 × 1 = 5 ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. બરોબર, દાખલા નંબર 12 એની અંદર જે સાદો ભાગાકાર અહીંયા કરવાનો છે તો બરોબર અહીંયા 1 નંબર છે. તો 90/6 તો અહીંયા જોઈ લઈએ. 6 નો ઘડીઓ 9 થી વધવો ના જોઈએ. 6 × 1 = 6 6 × 2 = 12 6 × 1 = 6 9 માંથી 6 જાય તો 3 ઉપરની તારી 0 6 × 5 = 30 બરોબર. એટલો જવાબ આવ્યો 15. હવે બીજો દાખલો 85/5 બરોબર. 85/5 હવે છે અહીંયા 5 નો ઘડીઓ 8 થી વધુ ન જોઈએ. 5 × 1 = 5 × 10 તો વધી જાય છે. 5 × 1 = 5 8 માંથી 5 જાય તો 3 5 × 5 = 35 આ રીતે સાદા ભાગાકાર તમારે કરવાના છે. હવે આપણે એક એક્સ્ટ્રા જોઈ લઈએ દાખલો 64 64/4 4 × 4 = 4 2 × 4 = 24 બરોબર. લેશનમાં આ બાકીના જે દાખલા છે 4 5 6 7 8 9 10 11 બરોબર 11 સુધી તમારે લેશનમાં દાખલા કરવાના છે. બરોબર, સાથે પોતીમાં જ વળી પ્રકરણ 11માં દાખલા નંબર 12 સાદા ભાગાકાર કરવાના છે. એમાં 4 થી 11 દાખલા સ્વાપોતીમાં ગણવાના છે. તેમાં સ્વાપોતીમાં ગણો. બરોબર, આ રીતે લેશન આવશે. બરોબર, હવે આગળ આપણે જોઈ લઈએ. હવે આગળ છે અહીંયા
નીચે આપેલા ચિત્રોને આધારે વિધાનો પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ચિત્રો અને વિધાનો પરથી પ્રશ્નો બનાવવાના છે. પહેલાં પ્રશ્નો બનાવવાના છે, પછી તેનો જવાબ પણ લખવાના છે. તો ઉદાહરણ આપેલું છે, પણ ઉદાહરણ જોતા નથી તો અહીંયા જોઈ લઈએ. દાખલા નંબર 13 એનો પહેલો દાખલો. રાખડીના 8 પેકેટ છે, દરેક પેકેટમાં 6 રાખડી છે. તો પ્રશ્ન શું બનાવીશું? આપણે પહેલાં આ લખવા દઈશું, બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ હશે? આ પ્રશ્ન બરોબર. તો હવે જવાબ, નીચે જવાબ આપેલો છે, પછી જવાબ આપણે લખીશું. પહેલાં રીત કરીશું. તો 8 પેકેટ છે, એમાં કેટલી રાખડીઓ છે? તો 1 પેકેટમાં 6 રાખડી છે બરોબર. તો 8 × 6, તો 8×6 48 રાખડીઓ. બધા પેકેટમાં કેટલી રાખડી થશે? કુલ થઈ 48. તો આપણે જવાબ લખીશું, બધા પેકેટમાં થઈને કુલ 48 રાખડીઓ છે બરોબર. આ રીતે પ્રશ્ન થશે જવાબ. હવે બીજો, હવે બે નંબર, ખાંડના 10 પેકેટ છે. અશોકભાઈએ બધા પેકેટ 110 રૂપિયા ચૂક્યા છે. તો હવે પ્રશ્નો કેવી રીતે બનાવીશું આપણે? તો અહીંયા આપણે પ્રશ્ન જોઈએ, ખાંડના 1 પેકેટના કેટલા રૂપિયા થશે? બધા પેકેટના શું ચૂક્યા છે? તો પ્રશ્ન આ રીતે આપણે બનાવીશું. તો ખાંડના 1 પેકેટના કેટલા રૂપિયા ચૂકવ્યા બરોબર. આ રીતે બી થાય. હવે જવાબ છે, જવાબ દાખલ કર્યા પછી આપણે લખીશું રીત. તો અહીંયા છે 10 પેકેટના કેટલા છે? 110/110 રૂપિયા. તો આપણે અહીંયા ભાગાકાર કરીશું. હા જોઈએ, 110/110 કરીશું આપણે. 22 થઈ છે હા બરોબર. તો અહીંયા ભાગાકાર કરીશું, 110/10. તો અહીંયા 11 છે બરોબર. તો 11 થી વધુ ના જોઈએ. તો 10×10, તો 1 અહીંયા ઉતાર્યો, હવે પછી શું નીચું ઉતારી 10×10 ફરીથી થશે બરોબર. તો કેટલા આવ્યા? 11 રૂપિયા. કેટલા આવ્યા? 11 રૂપિયા ચૂકવ્યા બરોબર. તો જવાબમાં આપણે લખીશું, ખાંડના 1 પેકેટના 11 રૂપિયા ચૂકવ્યા બરોબર. આ રીતે થશે. હવે આગળ છે ત્રીજો દાખલો, એની અંદર છે કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે. તો રીત કહીશું, તો 35 વિદ્યાર્થીઓ / 7 બરોબર. તો 35 વિદ્યાર્થીઓ બેઠા છે. તો આપણે જવાબમાં લખીશું, 1 હરોળમાં 5 વિદ્યાર્થીઓ, વી એટલે વિદ્યાર્થીઓ બેઠા છે બરોબર. આ રીતે. હવે આગળ છે 4 નંબર, અનિલ, મીરા, રિંકુ અને હિના ગુવાહાટી જોવા જાય છે. એક રેલવે ટિકિટની કિંમત 1000 રૂપિયા છે. તો હવે પ્રશ્ન કેવી રીતે બનાવીશું આપણે? એક છેલ્લી એક મિનિટ
इडली फूल किंमत કેટલી થાય? બરોબર, આ પ્રશ્ન અમે રીત કરીએ તો 62 રૂપિયા ગુણ્યા 4 નથી, બરોબર, તો 62 ગુણ્યા 4 તો 248 રૂપિયા થાય. તો જવાબ આવશે ચારેની ટિકિટની કુલ કિંમત 248. બરોબર, આ રીતે દાખલા કરીશું. હવે બાકી છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.